सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। जे कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठ्ठु तरंग 73 માંગરોળમાં ભગવાન સ્વામિનારાયણ દિવાળીનો ઉત્સવ કરે છે। હવે નવું વર્ષ બેસતું વર્ષ શરૂ થાય છે। સુંદર મજાની સત્સંગની અદ્ભુત વાત આજે આપણે શ્રવણ કરીશું। વિપ્ર શ્રી હરિ હરિજન સબ પુરહિ દેશ કે જેહ। વિપ્ર શ્રી હરિ હરિજન સબ પુરહિ દેશ કે જેહ। તેહે જેય અન્ન કોટ હી તોહુ ન ખૂટે તેહ। માંગરોળમાં નવા વર્ષના દિવસે ભવ્ય અન્નકૂટ થયો। ભગવાન શ્રીહરિ બ્રાહ્મણો હરિભક્તો શહેરના અને તે પ્રદેશના બધા લોકો જમ્યા, છતાં પણ અન્નકૂટ ખૂટ્યો નહીં। તેહી જેય અન્ન કોટ હી તોહુ ન ખૂટે તેહ। આટલા બધા લોકો અન્નકૂટની પ્રસાદી જેમાં, છતાં અન્નકૂટનો પ્રસાદ ખૂટ્યો નહીં। મેં મારી આંખે જોયેલી ઘટના છે એટલે તમને કહી શકું। વડોદરા ગુરુકુલમાં શાકોત્સવ હતો। 5000 માણસની વ્યવસ્થા રાખેલી, રસોઈ 5000 માણસોની કરેલી, અને માણસો જોતા એવું લાગ્યું 7000, 8000 કે 9000 કે 10000 માણસો છે। પોલીસોને બોલાવ્યા, 50 પોલીસોને, કારણ કે ત્યાં તો બધા ગમે તે માણસો ટાઈમે જમવા આવી જાય। 50 પોલીસોને બોલાવેલા, 5000 હરિભક્તોને દંડા લઈને તૈયાર રાખેલા કે ખોટું માણસ અંદર ન ઘરી જાય, ધ્યાન રાખો। આટલા બધા માણસો વધી ગયા, શું કરવું? અમે બધા સંતો ચિંતામાં, પૂજ્ય ગુરુજીએ મહારાજને પ્રાર્થના કરી, સંતોને કીધું ગમે ત્યાં આવવા દો, ચિંતા ના કરો, ખાલી એટલું કહો અવ્યવસ્થા ન કરે, ધક્કા મૂકી ન કરે, ગમે તે આવવા દો, જેટલા આવવા દો। દાદા, એ 5000 હરિભક્તોની રસોઈમાંથી ખબર નહીં 9000 જેમાં, 10000 જેમાં કે 11000 જેમાં, એ તો ઠાકોરજી જાણે, જ્યાં મહારાજ છે, જ્યાં ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષો છે, ત્યાં આવા પ્રતાપ અને પરચા આપણે અનેકવાર અનુભવીએ છીએ। 5000 રસોડું હોય તો કદાચ 6000 જમી શકે, 10000 જમી શકે, જમી શકે ભગત, એના કરતાં પણ વધારે માણસો। આ તો વડોદરાના ઘણા બધા હરિભક્તો પણ જાણે। કહેવા એ માગું છું, ભગવાન શ્રીહરિ પ્રગટ છે, હૃદયથી મહારાજને જેણે જેણે સંભાળ્યા એની સાથે મહારાજ રહે છે। મહારાજે તો આવા અનેક ઉત્સવો કર્યા છે, માંગરોળના ચારે વર્ણના બધા લોકોને જમાડ્યા, છતાં અન્નકૂટ ખૂટ્યો જ નહીં। માંગરોળના લોકોને અત્યંત આશ્ચર્ય થયું। તે પ્રદેશના જેટલા હરિભક્ત નરનારીઓ હતા તેમને થાળ ભરી ભરીને પ્રસાદી આપી, બધા પૂર્વાસીઓને પણ થાળ ભરી ભરીને પ્રસાદી આપી। તે સમયે સહુ સંતો કેસરયુક્ત ચંદન લઈને આવ્યા, શ્રીહરિના અંગ ઉપર અર્ચા કરીને પૂજા કરી, ચંદનથી પૂજા કરી લીધી, પછી ફૂલના હાર પહેરાવ્યા, મસ્તક ઉપર ફૂલનો ખૂંપ પહેરાવ્યો। દાદા, તમને ખબર છે આ ખૂંપ એટલે શું? હા, આ કાઠિયાવાડનો દેશી શબ્દ છે, સૌરાષ્ટ્રનો મૂળ શબ્દ છે। વરરાજા પરણવા જાય ને ત્યારે વરરાજાની માથે ફૂલની પાઘડી બાંધવામાં આવે,
એટલે ફૂલના જે હાર હોય એ હારની શેર એનાથી પાઘડી બાંધવામાં આવે. કદાચ વડતાલના ડેઇલી દર્શન કરનારા બધા હરિભક્તો છે અત્યારે, હમણાં હમણાં હરિકૃષ્ણ મહારાજને રોજ મોગરાના ફૂલની બરાબર ગુલાબના ફૂલની પાઘ બાંધે છે ને. ટૂંકમાં જે હાર હોય ગળામાં પહેરવાના, એ જ હારથી માથે પાઘ જેવું બાંધવામાં આવે એને શું કહેવાય? ખૂંપ કહેવાય. કથામાં નાની મોટી વાત સમજવી બહુ જરૂરી છે. દાદા એક રમૂજી વાત હતો, ગઈકાલની સવારની કથા એનો એક હરિભક્તે મારા ફોનમાં મેસેજ કરીને લખીને મંતવ્ય મોકલ્યું કે શ્રીજી મહારાજ સૌથી પ્રથમવાર ગઢપુરમાં પધાર્યા, ખીજડાના ઝાડ ઉપર બેઠા, 10 દીકરાઓને સમાધિ કરાવી અને અક્ષરધામ બતાવ્યું. મેં ભગતને ધીરેને લખ્યું, ખીજડાના ઝાડ ઉપર નહીં, નીચે બેઠા હું લખવું પડે. શબ્દ એક જ છે પણ એનો ભાવ બદલી જાય. ઓટો હોય તો ઓટાની ઉપર બેસાય, ઢોલિયો હોય તો ઢોલિયાની ઉપર બેસાય, કદાચ ઘોડો હોય તો ઘોડાની ઉપર બેસાય, હાથી હોય તો હાથી ઉપર નહીં બેસાય, પણ ખીજડો હોય તો ખીજડાની ઉપર ચડીને મહારાજ ક્યાં બેસે ત્યાં? વાત નાની છે, આપણે આ શાસ્ત્ર દ્વારા એ સમજીએ. જેમ તમે તમારા વ્યવહારમાં આ લોકમાં નાનામાં નાની વાતમાં તમે ધ્યાન રાખો છો, એમ સત્સંગમાં પણ આપણે આ શાસ્ત્રોને શ્રવણ કરીએ છીએ, નાનામાં નાની વાતને સમજીએ. કથામાં ઘણીવાર મેં વાત કરી છે, ચોખ્ખું બોલો, ચોખ્ખું સાંભળો અને ચોખ્ખું સમજો. અ મેન શુડ ચેરીઝ પ્યોરિટી ઇન 3 પ્લેસીસ, ઇન સ્પીકિંગ, ઇન લિસનિંગ એન્ડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ. 3 જગ્યાએ માણસે ચોખ્ખાઈ પહેલાં શરૂઆત કરવી પડે. કઈ જગ્યાએ? ચોખ્ખું બોલો. ઘણા બોલે એવું ગડબડ ગડબડ બોલે, એ શું બોલે છે સામેવાળાને ખબર ના પડે. દાદા જાજાની વાત આવી, આ તો બહુ આપણે લાંબી કરતા નથી પણ આ કથામાંથી આ શીખવાનું છે. ચોખ્ખું બોલીએ, ચોખ્ખું સાંભળીએ. કીધું કશું અને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આવું જ જાદુ ચાલે છે. બોલો. એક સારા સંત કથા કરતા હતા, કથા પૂરી થઈ પછી કોઈક તમારા જેવા નિષ્ઠાવાળા ભક્ત હશે, એ 2-4-5 દિવસ પછી કોઈ કોઈ ભગત તમે આ શું, પહેલાં તો ક્યારે આમ કરતા નહોતા, શું પણ આ ખંભે પટકો નાખીને શું ફર્યા કરો છો? આ પટકો ખંભે? તો કે કેમ, આપણા ગુરુજીએ સભામાં વાત નહોતી કરી? શું વાત કરી હતી? કે રોજ ખટકો રાખવો. નહોતું કીધું સભામાં ગુરુજીએ? કેટલી વાર કીધી રોજ ખટકો રાખવો, ખટકો રાખવો, એટલે મેં ફટકો ચાલુ કરી દીધો. હવે કીધો તો ખટકો ને ચાલુ શું કર્યો? પટકો. હવે ખંભે પટકો નાખવાનું ગુરુજીએ નહોતું કીધું, ગુરુજી તો ખટકો રાખવાનું કીધું. આ કયો ખટકો ને કયો પટકો? આવું થાય દાદા. ચોખ્ખું બોલવાનું, ચોખ્ખું સાંભળવાનું અને ચોખ્ખું સમજવાનું, આ બહુ જરૂરી છે. જો ના સમજાય ને તો પ્રોબ્લેમ થાય. એટલે મહારાજે ફૂલની સરસ મજાની પાઘ માથે પહેરી, સંતોએ પહેરાવી, ખૂંપના ઉપર કેટલાક હાર ધરાવ્યા, પાછા ઉપર હાર પહેરાવ્યા, ભુજા ઉપર અપાર હાર હતા. પ્યારા શ્રીહરિ એવા ને એવા ઉઠ્યા, અત્યંત હેતે કરીને બધા સંતોને અનુક્રમે બાથમાં ભેળીને ભેટ્યા. મહારાજ એમ બોલ્યા, આજ તો ઝાડ પટોળાનો દિવસ છે. કેનો? આ બધા બહુ દેશી ગામડાના શબ્દો છે. ઝાડ પટોળા એટલે બહુ સામાન્ય શબ્દ, એનો ઇતિહાસ કંઈ મને મળ્યો નથી, પણ આમ ગામડામાં નવા વર્ષ માટે વપરાતો આ શબ્દ છે, ઝાડ પટોળાનો દિવસ. ઝાડવું, જુહારવું એટલે પગે લાગવું, કેમ કે તે દિવસે બધા શું કરે એકબીજાને? પગે લાગે. સાચી વાત ને? ગામડાના રિવાજ હતા, હવે તો બધું બદલાઈ ગયું. બાકી નવા વર્ષે નવા કપડાં પહેરીને મેં જોયેલું, સવારે 5 વાગે, આમ આખો દિવસ ક્યારે મેળા ન હોય પણ સવારે 5 વાગે ઉઠે, એકે એક ઘરે એકે એક માણસને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, હેપી ન્યૂ યર, સાલ મુબારક કહી આવે ને. જોયું છે ને તમે ગામડામાં હજી રિવાજ જોવા મળે. એટલે ઝાડવું, જુહારવું એટલે પગે લાગવું.
અને પટોળા એટલે કોઈ પગે લાગે તો એકબીજા ભેટ આપે, એમાં મોટા માણસો રેશમી કપડાઓની ભેટ જૂના સમયમાં ચાદર ઓઢાડે, કપડું ઓઢાડે એવી ભેટો અપાતી, એટલા માટે નવા વર્ષને કહેવાતું ઝાડ પટોળાનો દિવસ, એટલે નવા વર્ષનો દિવસ છે. આ દિવસ વર્ષમાં એક જ વાર આવે છે. શ્રીએ કહ્યું આજે ચાતુર્માસ ઉતરે છે, પૂરો થાય છે, શિયાળાના ચાર મહિનાનો આજથી પ્રારંભ થાય છે. ચાતુર્માસ એટલે ચોમાસાના ચાર મહિના પૂરા થયા, શિયાળાના ચાર મહિના શરૂ થાય છે. પ્રબોધિની એકાદશી, વસંત પંચમી અને શિવરાત્રી આ ત્રણ ઉત્સવ શિયાળામાં આવે છે, અને ત્યાર પછી ઉનાળાના ચાર મહિનાનો વારો આવશે, અને ઉનાળાના દિવસોમાં હુતાશની, ફૂલદોળ ઉત્સવ, રામનવમી, નૃસિંહ ચતુર્દશી, ભીમ એકાદશી આ બધા ઉત્સવ આવે છે. અને ઉનાળો પૂરો થાય એટલે ચાતુર્માસ ચાલુ થાય, ચોમાસું બેસે છે, ત્યારે પહેલી નિયમી એકાદશી આવે છે. ચોમાસાના ઉત્સવો એક માસ સુધી હિંડોળા ઉત્સવ થાય છે, જેમાં ભગવાનને હિંડોળામાં ઝૂલાવવાનું કહ્યું છે, અને પછી અનુક્રમે જન્માષ્ટમી, જલઝીલણી એકાદશી, વામન દ્વાદશી, દશેરા, માણેક ઠારી, એટલે શું? શરદ પૂર્ણિમાનું એક નામ છે માણેક ઠારી. શું નામ છે? આ બધા નામ કોઈ ગમે તેવો ભલભલો હોય તો ટલે ચડી જાય ને દાદા, એવું કામ છે ને. હા, પેલા એક ભાઈ બહુ કે મને એટલું બધું અંગ્રેજી આવડે, એટલું બધું અંગ્રેજી આવડે, ગમે તે ગુજરાતી બોલીનું આમ ટ્રાન્સલેશન કરી નાખે, ભીખુ દાદા જેવો કંઈક હશે, ઊભા થયા દાદા કે પાટલા હો અંગ્રેજી કરી લે, તને બહુ અંગ્રેજી આવડતું હોય ને તો. માણેક ઠારી એટલે શરદ પૂર્ણિમા, હનુમાનજીની તિથિ એટલે આસોવદી ચૌદશ, દિવાળી અને અન્નકૂટ આ બધા ઉત્સવો ચાતુર્માસ એટલે કે ચોમાસામાં આવે છે. આવી રીતે મહારાજે ત્રણ ઋતુમાં આવનારા તમામ ઉત્સવો એની વાત કરી. પ્રત્યેક મહિનામાં એકાદશી બે આવે છે, અને એકાદશીને હરિવાસર કહેવાય છે. એકાદશીનું બીજું નામ શું છે? હરિવાસર. હરિ એટલે ભગવાન, વાસર એટલે દિવસ. જેમ કે આપણા સાતે સાત દિવસ એના નામ છે. રવિવાર, રવિ એટલે સૂર્ય, સૂર્યનો વાર કહેવાય છે. સોમવાર, સોમ એટલે કોણ? ચંદ્ર, ચંદ્રનો વાર છે. મંગળવાર, બરાબર. આ બધા એક એક વાર એના એક એક અધિષ્ઠાતા દેવો છે, એના ઉપરથી એના નામ પડ્યા છે. વાર કયો, રવિવાર કયો, રવિવાસર કહો, એમ ભગવાનનો જે વાર એનું નામ હરિવાસર એટલે એકાદશી. ભગવાનના ભક્તોનું હિત કરવા માટે તે વારે વારે આવે છે. પખવાડિયું, મહિનો કે વરસ ભગવાનના સંબંધ વગરના કોઈ નથી, માટે ઉત્સવ અને વ્રતો હરખભેર વારંવાર કરવા. આટલી વાત થઈ રહી ત્યારે હરિભક્ત પૂજા કરવા માટે ઉઠ્યા, તે અવસર એટલો ભવ્ય બન્યો તેની શોભાનું કોઈ વર્ણન થઈ શકતું ન હતું. અપાર વાજિંત્રો વાગતા હતા, જય જયનો ધ્વનિ થતો હતો, ગામે ગામના હરિભક્તો ભેળા મળીને આવ્યા હતા, વારંવાર આરતી ઉતારતા હતા. શોભા અપાર ને અદ્ભુત બની હતી. જેમણે તે શોભા દેખી હોય તેના જન્મને પણ ધન્ય છે, તેમના સદભાગ્યનું કોઈ વર્ણન કરી શકાતું નથી. મનુષ્ય જન્મનો જેટલો લાભ કહેવાય તે બધો લાભ માંગરોળના વાસીઓને આજે મળ્યો છે. કારણ કે આ નાનકડા ગામમાં ભગવાન શ્રીહરિએ નવા વર્ષનો, દિવાળીનો સમય ઉજવ્યો, તેમાં પણ જેમને શ્રીહરિનો જોગ ન થયો હોય તેવા લોકોને તો અત્યંત અભાગ્યા જાણવા. કારણ કે શ્રીહરિ પધાર્યા, આટલા બધા ભક્તો પધાર્યા, તો પણ ગામના કોઈક એવા માણસો હતા જે મહારાજના દર્શન કરવા નહોતા આવ્યા. આપણે જોઈએ છીએ આકાશમાંથી સૃષ્ટિ, વૃષ્ટિ થાય, વરસાદ પડે, ત્યારે આખી સૃષ્ટિ નવપલ્લવિત થાય, આખી સૃષ્ટિ એટલી બધી તાજીમાજી થઈ જાય. પણ એક જવાસો એવી વનસ્પતિ છે, જેમ વરસાદ પડે ને એમ સુકાવા લાગે, એમ આ દુનિયામાં જવાસા જેવા એટલા બધા માણસો છે. ભગવાન આવે, સંતો આવે, આનંદ આવે, સારા દિવસો આવે, ત્યારે જ એને ત્યાં ઉપાધિ થાય, એના પેટમાં તેલ રેડાય. શ્રીજી મહારાજ એક અદ્ભુત વાત કરે છે. નવા વર્ષના દિવસે માંગરોળ ગામમાં મહારાજ વાત કરે છે, સાંભળીએ હવે. ત્યારે શ્રીહરિએ તમામ સંતો ભક્તોને કહ્યું, મારા સ્વધામ ગમન પછી અત્યારે તો અમે બેઠા છીએ, અમે પ્રગટ છીએ,
પણ અમે ધામમાં જશું ત્યાર પછી જે આ સત્સંગમાં આવશે અને જે અમારા વચનને માનશે તેનો હું મોક્ષ કરીશ. હમારે ચરિત્ર સુનહી જે અતિ સુખ હમ દેવત હી તે હે. હમારે ચરિત્ર સુનહી જે અતિ સુખ હમ દેવ હી તે હે. હમારે જો વચન હી જીતના હમારે જો વચ નહી જીતના હમકો સો જાનના તિતના. જે મારા ચરિત્રોને સાંભળશે તેને હું અતિશય સુખ આપીશ. ઘનશ્યામ દાદા મને કહેતા હતા કે સવારની કથામાં ચરિત્રો એવા આવે ને ઊંઘ જ નથી આવતી, સાંજની કથામાં એક બે જોકા આવી જાય. ચરિત્ર ભગવાનના સુખ આપનારા છે. જે અમારા ચરિત્ર શ્રવણ કરશે તેને અત્યંત સુખ આપીશ અને જેટલા મારા વચન છે તે બધાને હું જ છું, મારું સ્વરૂપ જાણવું એમ જાણે, મારું વચન છે તે જ હું છું એમ સમજીને જો કોઈ તે વચનને પાળશે તો વચન સ્વરૂપ એવો હું તે ભક્તની પાસે છું. અમારી પાસે રહીને જે રાત દિવસ પ્રવીણતાથી અમારી સેવા કરતો હોય પણ તે જો અમારા વચનમાં ન વર્તતો હોય તો તેને હું મારાથી દૂર જાણું છું. આ મારો ચોક્કસ મત છે. માટે સર્વ હરિભક્તોએ આ વાત જાણી રાખવી. કઈ વાત? ભગવાન કરતા પણ ભગવાનની આજ્ઞા એનો મહિમા અધિક છે. ભગવાનના સાચા મહિમાને સમજવા માટે ભગવાનની આજ્ઞા પાળે તો જ સમજી શકાય. શ્રીજી મહારાજ શું બોલે છે? હમચે હમસે વચન હમ મુખ્ય હિમાને, હમસે વચન હમ મુખ્ય હિમાને. મારા કરતા મારું વચન મારી આજ્ઞા એ મુખ્ય એટલે અધિક છે. હમસે વચન હમ મુખ્ય હિમાને, વચન મે હમ અખંડ ઠાને. વચન મે હમ અખંડ ઠાને, યહ તન જીતનો કાજ રહાવો, યહ તન જીતનો કાજ રહાવો, સો પૂરે કરીકે ચલે જહાવો, સો પૂરે કરીકે ચલે જહાવો. મારા વચનને હું પોતે મારા કરતા અધિક માનું છું. અમારી પાસે રહેતો હશે, અમારી સેવા કરતો હશે પણ અમારી આજ્ઞા નહીં પાળતો હોય તો એને હું મારાથી અત્યંત દૂર ગણું છું. અને અમારાથી લાખો ગાંવ દૂર છે પરંતુ મારા વચન પાળે છે, આજ્ઞામાં રહે છે તો એને અમે અમારી સાથે ગણીએ છીએ. ભગવાનને માનનારા ઘણા બધા મળે, ભગવાનનું માનનારા બહુ ઓછા મળે. તફાવત સમજો. તમને માનનારા ઘણા બધા મળશે પણ તમારું માનનારા બહુ ઓછા મળશે. વાત સાચી ને? અદ્ભુત મહારાજે વાત કરી છે. મારા વચનને હું પોતે પણ મારા કરતા અધિક માનું છું. હું મારા વચનોમાં અખંડ રહ્યો છું. જે મારી આજ્ઞા પાળશે એની સાથે હું અખંડ રહ્યો છું. જે કાર્ય કરવા માટે આ દેહ ધારણ કર્યો છે તે કાર્ય પૂરું થશે એટલે હું તો ચાલ્યો જઈશ. મારો આ દેહ એક પ્રયોજન માટે છે. એ પ્રયોજન પૂર્ણ થશે એટલે આ દેહ તો રહેવાનો નથી પણ મારો વચનરૂપી દેહ સદા માટે રહેશે. કયો દેહ? વચનરૂપી દેહ. અમારી આજ્ઞામાં જે કોઈ રહેશે એનું અમે સદા રક્ષણ કરીશું. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા. હરિભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ શું તમને તમારા ભક્તો વાલા નથી? મહારાજે પૂછ્યું, તમે આવો પ્રશ્ન કેમ પૂછો છો? અરે મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ પોતાના ભક્તોની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર રાખ્યું. ભગવાન રામચંદ્રજીએ પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ધનુષ બાણ લીધા. તો તમે તમારા ભક્તોની રક્ષા કરવા માટે કોઈ શસ્ત્ર ધારણ ન કર્યું?
ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, અમે અમારા ભક્તોની રક્ષા કરવા માટે આ શિક્ષાપત્રી રૂપી શાસ્ત્ર ધારણ કર્યું છે. શું કર્યું છે? ભગવાન રામ એને ધનુષ ધારણ કર્યું, ભગવાન શ્રી કૃષ્ણ એને સુદર્શન ચક્ર ધારણ કર્યું, એવી રીતે અમે શસ્ત્ર નહીં પણ આ શાસ્ત્ર ધારણ કર્યું છે. અમે વરદાન આપ્યું છે, આ શિક્ષાપત્રી જેના ઘરમાં, જેના પરિવારમાં, જેના જીવનમાં પળાતી હશે એના ઘરમાં કળિયુગનો વાસ નહીં આવે, એના ઘરમાં કળિયુગ પ્રવેશી નહીં શકે. કળિયુગ એટલે શું? કુસંપ, કંકાસ, ક્લેશ, આ બધું કળિયુગનું સ્વરૂપ છે. આજે તમે જુઓ, જે હરિભક્તોના ઘરમાં શિક્ષાપત્રીનું પાલન થાય છે એના ઘર અક્ષરધામ જેવા છે. અમે સંતોએ કેટલા અનુભવો કર્યા છે, કેટલા અનુભવો કર્યા છે. રમેશભાઈ, અમે ઓહાયોમાં એક ગુણભાવી હરિભક્તને ઘરે ઘણી વખત પધરામણીએ ગયા. કેટલા મિલિયન્સનું એનું મકાન હશે, કેટલા મિલિયન્સનું? એક નહીં, 5 કે 10 મિલિયન કરતાં પણ વધારે મોંઘું મકાન હશે. 10 એકરની અંદર તમે જુઓ તો તમને એમ થાય કે ઓહો, આટલું મોટું, આપણા ઇન્ડિયામાં 1000 માણસ સમાઈ જાય. પણ એટલા દુઃખી, એની એની દયનીયતા જોઈને દીકરો પણ સામે જોવા તૈયાર નથી, બોલવા તૈયાર નથી, જોડે રહેવા તૈયાર નથી. 2 જણા હુતોન હુતી, એટલા બધા દુઃખી છે. એ વાત સાંભળીને ત્યારે આપણને એમ થાય કે મહેલોમાં રહેનારા એ સુખી કે નાની એવી ઝૂંપડી હોય પણ સુદામા જેવો ભગવાનનો ભક્ત હોય એ સુખી? કોણ સુખી? હુ ઇઝ હેપીયર? વિનયજી, જો ભીતર સે શાંત હે વહી સુખી હે. શાંતિ સે બડા ઇસ પૃથ્વી મેં કોઈ માલ હે ક્યા? શાંતિ જિસકો મિલ ગઈ વહી સબસે બડા સુખ હે. અને શાંતિ કોને મળે છે? જેના જીવનમાં સત્સંગ છે. કેવી અદ્ભુત મહારાજે વાત કરી, અમારું આ શરીર એનું કાર્ય પૂરું થશે એટલે પડી જશે, પણ અમારું વચનરૂપી શરીર આ પૃથ્વી પર કાયમ માટે રહેશે. અમારું વચન જે માનશે એ સદા સર્વદા સુખી થશે. સો વાતની એક વાત છે, એ નવ કરવો આજ્ઞા લોપ. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. રાજી કરવાનું રહ્યું પરુ, નવ કરાવે એ કોપ. આપણી મૂર્ખામી શું છે? આપણે રાજી કરવાના બાને, સંતોની સેવા કરવાના બાને 5 કામ સેવાના કરીએ અને 95 કામ કુસેવાના કરીએ તો બેલેન્સ કયું થવાનું? 5 કામ રાજી થયા કરીએ અને 95 કામ કુરાજી થયા કરીએ તો બેલેન્સ શું થવાનું? આપણી સેવામાં, આપણા સત્સંગમાં, આપણી સમજણમાં બધી જગ્યાએ મોટો સુધારો કરવો પડે એવું છે. ના, વાત સાચી છે, ખોટું નથી કહેતો. પેલા ગુરુ શિષ્ય બે સૂતેલા, એમાં વરસાદ જેવું લાગ્યું એટલે ગુરુજીએ શિષ્યને પૂછ્યું કે બેટા, બાર વરસાદ વરસે, જરાક જોઈ લે ને. પણ મહા આળસુ પેલો શિષ્ય, પણ પોતાની જાતને આજ્ઞાંકિત દેખાડે. લોકોને સારા થવામાં રસ નથી, સારા દેખાવામાં રસ છે. કળિયુગનું આ મોટામાં મોટું સ્વરૂપ છે. પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ બી ગુડ, બટ ધે આર ઇન્ટરેસ્ટેડ ટુ લુક એઝ ગુડ. માણસને સારા બનવામાં નહીં, સારા દેખાવામાં રસ છે. સારું કાર્ય કરવામાં નહીં, લોકો મને સારું કાર્ય કરે માને એમાં રસ છે. વર્તવામાં નહીં, વાણીના મોટા મોટી વાતો કરવા માણસને રસ છે. આમ જુઓ તો તમે, એટલે આળસુ શિષ્ય બાજુમાં સુતેરણે કહ્યું, ગુરુ મહારાજ, બહારથી બિલાડી આવી છે ને તમારી પથારીની બાજુમાં ઊભી છે, માથે હાથ ફેરવશો, જો પલળેલી હોય તો સમજો વરસાદ ચાલુ છે, અને કોરી હોય તો સમજો કે વરસાદ નથી. એટલે ગુરુજીએ જોઈ જોયું, થોડી વાર થઈ, ફરી વાર કહ્યું કે બેટા, રાત છે, આપણે સૂઈ જશું હમણાં, આ દીવો સળગે છે, તો એક કામ કરીને દીવાને ઠારી નાખને, અંજવાળાની જરૂર નથી. ત્યારે શિષ્યએ કહ્યું કે ગુરુ મહારાજ, જો આંખો બંધ કરી દેશો ને તો અંધારું થઈ જ જવાનું છે, દીવાને ઠારવાની કંઈ જરૂર લાગતી, અંધારું જ કરવું છે ને, તમે આંખો બંધ કરી દો. વળી થોડી વાર થઈ એટલે ગુરુજીએ કહ્યું કે બેટા, દરવાજો ખુલ્લો રહી ગયો લાગે છે, આપણે સૂઈ જશું તો દરવાજો બંધ કરી દે ને.
ત્યારે શિષ્ય કહ્યું, ગુરુ મહારાજ આગળના બે કામ મેં કર્યા તો હવે તમે જુઓ. આને સેવા કહેવાય. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. આજે એક સારા હરિભક્ત આવ્યા, આશીર્વાદ લેવા આવ્યા, થોડી વાર બેઠા, વાતો ચિતો થઈ. એમનો જન્મદિવસ હતો. મેં કહ્યું કે ભગત કેટલા વર્ષ થયા? એને કીધું આટલા વર્ષ. મેં હસતા હસતા કહ્યું, જેટલા વર્ષ થાય ને જેટલી ઉંમર હોય ને એટલી માળા કરવી પડે, કરો છો કે નહીં? સ્વામી ક્યારેક ક્યારેક થાય છે. મેં કીધું ક્યારેક ક્યારેક જ, પૂજા એ તો છે જ નહીં, માળા એ છે નહીં. પછી મેં બહુ સમજાવ્યા, પાંચ કરો તો કે બહુ અઘરું છે સ્વામી, પ્રોમિસ ના કરું. મેં કીધું એક કરો, ચાલો તમે સવારે કરશો, બપોરે કરશો, રાત્રે કરશો, સૂતી વખતે કરશો, એક માળાનો નિયમ રાખો ખાલી. મને કે સ્વામી ટાઈમ નથી મળતો, અઘરું છે. એક માળા કરવાનો માણસ પાસે કેટલો ટાઈમ લાગે રમેશભાઈ? ઓનલી 2 મિનિટ્સ. એક માળા કરવાનો માણસ પાસે ટાઈમ નથી, આખી દુનિયાનું કામ કરવાનો ટાઈમ છે. તમે વિચારો, હું ઘણી વાર સભામાં વાત કરું છું, દુઃખ થાય આપણને. તમે 100 મુસ્લિમ માણસોને સિલેક્ટ કરો, કોઈ પણ દેશના 100 મુસ્લિમ માણસને સિલેક્ટ કરો, એમાંથી 85 જેટલા માણસો 5 વાર નમાજ કરનારા હોય છે. અને 100 હિન્દુને સિલેક્ટ કરો, એમાંથી 15 જેટલા હિન્દુ માણ એકવાર પૂજા કરનારા છે. જે સારી વસ્તુ જે ધર્મમાં છે આપણે સ્વીકારવી જ જોઈએ. આપણે બોલવાથી મહાન નથી, આપણો ધર્મ મહાન મહાન કરીશું, મેરા ભારત મહાન, એમ મહાન નથી થવાનો. ભારત, ભારતને મહાન બનાવવા માટે આપણે પહેલા મહાન બનવું પડશે. વાત સાચી કે ખોટી? આજ્ઞા પાળવામાં માણસ એટલો બધો ગાફલ છે. હવે આશીર્વાદ સાધુ શું આપવાના? તમે જન્મદિવસે આશીર્વાદ લેવા આવ્યા છો સાધુ પાસે. હવે એક માળા તમે કરતા નથી, પૂજા કરતા નથી, ધર્મનિયમ પાળતા નથી, ગમે તે ખાઓ છો, ગમે ત્યાં ફરો છો, તો આશીર્વાદ શું મળવાના તમને? કયો શું અમે એમ કહી દઈશું ભગવાન તમારું સારું કરે, તમને કરોડપતિ બનાવી દે, $1 મિલિયન નું હાઉસ આપી દે, BMW 2 આપી દે, એમ મળી જવાની છે ગાડી? જો એમ મળતી હોય દાદા તો આપણે સંકલ્પ કરી આખા અમેરિકાને મળી જાય બેઠા બેઠા. આપણે શું કામ નાનો સંકલ્પ કરવો? આટલું સમજવા જેવું છે. આટલું મેં ઘણી વાર તમને કથામાં વાત કરી છે, એકલા આશીર્વાદ કામ નથી કરતા. જે કામ કરશે આજ્ઞાથી થશે. મહારાજની આજ્ઞા પાળો, મોટા પુરુષની આજ્ઞા પાળો, આજ્ઞામાં જ સાચું સુખ છે. શ્રીજી મહારાજ કહે છે, હું પોતે મારી મૂર્તિ કરતા મારા વચનને અધિક માનું છું. મૂર્તિનો મહિમા એટલો જ છે, વચનનો મહિમા એટલો જ છે, બંને મહાન છે. ભગવાનની મૂર્તિ એટલે ઉપાસના, અને ભગવાનનું વચન એટલે આજ્ઞા. અક્ષરધામમાં જવાના 2 જ માર્ગ છે, આજ્ઞા અને ઉપાસના. પણ ઉપાસના સુધી પહોંચવા માટે આજ્ઞા પાળવાથી શરૂઆત કરવી પડશે. પહેલાં આજ્ઞા પાળવી પડશે, એ આજ્ઞા પાળીશું ત્યાર પછી મૂર્તિમાં હેત થશે, ત્યાર પછી મૂર્તિમાં જોડાણ થશે. સીધું મૂર્તિમાં જોડાણ નથી થતું. તમને એક નાની વાત સંભળાવું. તમે જાણો છો માં પાર્વતીજીને સ્નાન કરવું છે, પતિ ભોળાનાથ શિવજી બહાર ગયા છે, પાર્વતીજી એકલા છે, એટલે એમણે આ તો બધા દિવ્ય કથાઓ છે, પોતાના શરીરનો મેલ ઉતારી અને એમાંથી એક મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂર્યો, દિવ્ય શક્તિ છે ને, પ્રાણ પૂર્યો, અને પ્રાણ પૂરી એને પોતાનો દીકરો માની, દીકરાને કીધું બેટા તું બહાર દરવાજે ઊભો રહે છે, કોઈ પણ આવે એને અંદર ન આવવા દેતો, મારે સ્નાન કરવું છે. જાણો છો ને કથા? અને એવામાં થોડી વાર થાય શિવજી આવે. આ દીકરો પોતાના પિતાને ઓળખી નથી શકતો, એણે ના પાડી. ક્રોધના દેવ શિવજી ગુસ્સે થયા, છતાં પણ પેલા દીકરાએ મચક ન આપી, દીકરાનું માથું કાપી નાખ્યું. હાહાકાર મચી ગયો. પાર્વતીજી કરુણ આક્રંદ કરવા લાગ્યા, શિવજીને પોતાની ભૂલ સમજાણી, તેમણે ક્રોધમાં આવી મારા જ પોતાના દીકરાનું માથું કાપી નાખ્યું. નંદીગણને મોકલ્યા કે જાઓ, સામે જે પ્રાણી સૌથી પહેલું મળે એનું મસ્તક તમે ઉતારીને લઈ આવજો, આના ઉપર હું જોડી દઈશ, આ દીકરાને જીવતો કરીશ. અને સૌથી પહેલું પ્રાણી કયું મળ્યું? હાથી મળ્યો. હાથીનું માથું લાવ્યા, દીકરાના માથા ઉપર
એ હાથીનું માથું સેટ કરી ભગવાન છે, આ તો બધી દિવ્ય કથાઓ છે, પણ મારે એ સમજાવવું છે તમને, પાર્વતીજીની આટલી આજ્ઞા નાના બાળ ગણપતિએ પાળી. આપણા પુરાણોમાં ગણેશનો, ગણપતિનો એટલો બધો મહિમા છે, વિવેકની મૂર્તિ ગણપતિ કહેવાય છે. ગણપતિ એટલે વિવેકના દેવ, ગણપતિ એટલે બુદ્ધિના દેવ. એટલે ગણપતિના, ગણપતિની બે પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ. જ્યાં વિવેક હોય ત્યાં બે વસ્તુ આવે, કઈ વસ્તુ? રિદ્ધિ અને સિદ્ધિ. ગણપતિજીના બે દીકરા છે, એનું નામ શું છે? શુભ અને લાભ. ગણેશ આપણા પુરાણનું એક એવું પૌરાણિક પાત્ર છે, સમજવા જેવું છે, જેની બુદ્ધિમાં વિવેક હોય, જેની બુદ્ધિમાં આજ્ઞાંકિતતા હોય. ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, ઘણી વાર, કે આપણા જીવનમાં એક કે બે જગ્યા એવી હોય ત્યાં તર્ક નહીં. જેમ કે મહારાજે વાત કરી છે, ડુંગળી લસણ ન ખાવ. હવે ઘણા લોકો એટલું બધું ચોળી ચોળી ચીકણું કરે, શું કામ ન ખવાય, એનાથી તો આ સારું થાય, એનાથી તો આ સારું થાય, એનાથી આટલા લાભ થાય, તો ખાવ તમે, અમે કેના પાડીએ છીએ તમને. ટૂંકું ગણિત એટલું છે, આપણને મહારાજમાં એટલો વિશ્વાસ હોવો જ જોઈએ, એને ના પાડી છે એ આપણાથી ન કરાય. વાત સાચી ખોટી? નો આર્ગ્યુમેન્ટ. એક જગ્યાએ શ્રદ્ધા અને વિશ્વાસ એવા હોવા જોઈએ, ત્યાં તર્ક નહીં, ત્યાં બુદ્ધિ નહીં, કેવળ ને કેવળ વિશ્વાસ હોવા જોઈએ. એક મોટા પુરુષમાં એવી શ્રદ્ધા હોવી જોઈએ. એમણે કહ્યું, ભગત આ કામ તમે નહીં કરતા. ઘણા લોકો ગુરુજીને પૂછે, દીકરાના નામ માટે પૂછે, ઘણા લોકો દીકરાના નામ માટે પૂછે, અને પૂછ્યા પછી ગુરુજીને ઉલટાનું કહેવું પડે. એમણે સંતોને ઘણી વાર ગુરુજી ટકોર કરે કે તમે આ હરિભક્તોને વારંવાર નામ માટે ફોન ન કરાવો, એને કંઈ આપણા, આપણી પાસે નામ લેવાનું પડી નથી હોતી, આપણે ત્રણ વાર નામ આપીએ, ત્રણે ત્રણ વાર બદલે પાછા. કે ગુરુજી તમે નામ આપ્યું ને એના મમ્મીને ગમતું નથી. તો ગુરુજી કે સારું, હવે બીજું નામ આપીએ છીએ. એના મમ્મીને કહેજો બે ત્રણ નામ આપે, એમાંથી એક પ્રસાદીનું કોઈક સિલેક્ટ કરીને આપશું. એના મમ્મીને ગમે એમાંથી એક ગુરુજી નામ ગોતીને આપે, તો એના ફઈને ગમતું નથી. લો પાછું હવે બધા તમે નક્કી કરી નાખો ને ગમતું ગમતું હોય તો. ધંધા માટે એવું છે. આજ્ઞા એટલે શું? આજ્ઞા પાળવાના ડોળે કરીને આપણે દેખાડીએ છીએ એવું કે હું આજ્ઞા પાળું છું, પણ કરીએ છીએ શું? ખરેખર આજ્ઞા લોપીએ છીએ. મોટા સત્પુરુષનો રાજીપો થવો જોઈએ, એ નથી લઈ શકતા. માટે તમને બધાને મારી વિનંતી, કેવી સરસ મજાની આ વાત છે. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. બધાની આજ્ઞા નહીં, થોડો વિવેક રાખજો. એક ભગવાનની આજ્ઞા પાળવાની છે, અને એક ભગવાન જેવા એકાંતિક મોટા પુરુષની આજ્ઞા. બધાની આજ્ઞા નહીં, ઘણા પાછા એવા હોય, આજ્ઞાંકિત હોય તો એટલા બધા સીધા હોય, ભોળા હોય. હરિલના અમૃતમાં આવ્યું હતું ને કે માટી જેવા હોય, દૂધ નાખો તો એ પલ્લે, તેલ નાખો તો એ પલ્લે, પાણી નાખો તો એ પલ્લે, અને જે કરો તે પલ્લે. બરાબર, આજ્ઞા મહારાજની અને મોટા પુરુષની વિચાર્યા વગર પાળવી, બીજા બધાની આજ્ઞા વિચારીને વિવેકથી પાળવી, બાકી મરી જશું. પણ ભગવાનની આજ્ઞામાં સુખ છે ને છે, મોટા પુરુષની આજ્ઞામાં સુખ છે ને છે. આપણા સત્સંગની કંઈક કથાઓ છે. શ્રીજી મહારાજ શું કહે છે જુઓ, કેવી અદ્ભુત આ તો વાત છે. અમારા સ્વધામ ગમન પછી સહુ ધર્મ દ્રઢ કરીને રાખે એવો પરિશ્રમ અત્યારે અમે કરી રહ્યા છીએ. અમારો બધો દાખલો એના માટે છે કે અમે ધામમાં જઈએ ત્યાર પછી પણ અમારા આશ્રિતો દ્રઢપણે અમારી આજ્ઞા પાળે, કારણ કે આજ્ઞા પાળશે તો સુખી થશે. સહુ જનને કરવા છે સુખી રે નથી, રાખવા કોઈને દુખી રે. સહુ જીવન લેવી છે સંભાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે. ભક્ત ચિંતામણીમાં મહારાજે આશીર્વાદ આપ્યા, કેટલા મોટા આશીર્વાદ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતે. આ સંસાર છે, સુખ દુઃખ હાનિ લાભ, ક્યારેક ધાર્યું થશે, ક્યારેક ધાર્યું નહીં થાય, ચાલ્યા જ કરવાનું દાદા. દિવસ રાત ઠંડી ગરમી, આનું નામ તો સંસાર. અપ ડાઉન આવ્યા જ કરવાના. વાત સાચી ને?
એનું જ નામ જગત છે, એનું જ નામ સંસાર છે, એક સરખું નથી રહેવાનું. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતે, જાળવી સ મારા જનને, વળી કરી સ જતન અતિ, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, એમ કરતા જો પંડ પડશે, સુખ આવે કે દુઃખ આવે સ્થિર મતિ રાખજો, અમારો નિશ્ચય દ્રઢ રાખજો, અમારી આજ્ઞાને દ્રઢપણે પાળજો, તો તમારી રક્ષા હું કરીશ, ભગવાન પ્રતિજ્ઞા કરે છે. કદાચ આ તો દુનિયા છે, એમ કરતા જો પંડ પડશે, કદાચ દુઃખ આવે ને શરીર પડી જશે તો આગળ સુખ છે અતિ ઘણું. કયું સુખ? તો અક્ષરધામમાં અતિ અપાર સુખ છે, પણ આજ્ઞા ન લોપતા. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહું સહું તણું, નહીં તો તમે ન ચિંતરેજો. ડોન્ટ વરી, મહારાજ એમ કહે છે, જો મારી આજ્ઞા પાળશો તો જીવનમાં ક્યારેય ચિંતા નહીં કરવી પડે. નહીં તો તમે ન ચિંતરેજો, કરવું તમારે કાંઈ નથી, તમને મળે છે જે મૂર્તિ તે પાર છે અક્ષરથી, તમને મળે છે જે મૂર્તિ તે પાર છે અક્ષરથી. માટે સો વાતની એક જ વાત છે. આ કથાનો ટૂંકો સાર જ એટલો છે. આ કથા સાંભળવાની નથી, જીવનમાં ઉતારવાની છે. કેવી રીતે? મહારાજની આજ્ઞા. કઈ આજ્ઞા? શિક્ષાપત્રી રૂપી આજ્ઞા, એ પાળીએ. અને મહારાજના એકાંતિક સત્પુરુષ પૂજ્યપાદ ગુરુદેવ જેવા, એમણે આપણે ટકોર કરી, ભલામણ કરી, ક્યારેક વાત કરી હોય એ વાતને આપણે ગાંઠે બાંધી રાખીએ. મહારાજ એમ કહે છે, અમારી બધી મહેનત આના માટે છે. જ્યારે સહુને ધર્મ પાળવાની દ્રઢતા થઈ જશે ત્યારે અમારો પરિશ્રમ પૂર્ણ થયો એમ અમે માનીશું. ધર્મનું પાલન કરવામાં જે ધર્મવંશનું કુળ હોય તે જ ધર્મને દ્રઢ પાળે, જેને જે અધિકાર હોય તે તેને કરે. અર્થાત સમગ્ર ધર્મ પાળવાનો અધિકાર સૌ પ્રથમ ધર્મદેવના પરિવારને છે, તેને તે કરે, કારણ કે તો ધર્મદેવનો પરિવાર છે, એને તો પહેલા આજ્ઞા પાળવી જોઈએ. જેના કુળમાં જેવો અભ્યાસ હોય તેમાં તેવા ગુણ વગર પ્રયાસે આવે છે. ધર્મદેવના શ્રેષ્ઠ પરિવારમાં અમે સદ્ધર્મની સ્થાપના માટે જ અવતાર લીધો છે. અમારું કાર્ય એ છે, ધર્મદેવનો પરિવાર એ ધર્મને ધારણ કરે અને એના આશ્રિતોને ધર્મ રખાવે, ધર્મ પાળે અને બીજાને પડાવે. તેમના સિવાય કોઈ ધર્મને દ્રઢ રાખી શકે નહીં, અને ધર્મની લાજ તેને જ આવે. અર્થાત જેને ધર્મની લાજ ન આવે તે ધર્મવંશનો કહેવાય જ નહીં. ભવિષ્યમાં એવો સહજ સમય આવશે કે જે ધર્મનો પરિવાર છે તે સત્સંગનો એક ભાગ બનશે. હજી તો શ્રીજી મહારાજ સંપ્રદાયમાં વિચરણ કરે છે. મહારાજે ભવિષ્યવાણી કરી, જેમ સવારની કથામાં આપણે સાંભળ્યું ને, ગઢપુર ગામની ભાગોળમાં મહારાજ આવ્યા, 10 દીકરાઓને સમાધિ કરાવી, પરચોપુરી મહારાજ સડસડાટ નીકળી ગયા. જીવા બાપુએ વિનંતી કરી, મહારાજ મારા દરબારમાં આવો, આ ગામમાં રોકાણ કરો. મહારાજે કહ્યું, આ ગામ અમને ખૂબ ગમે છે, અમે આ ગામમાં ચોક્કસ રહેવા આવીશું, ખૂબ લાંબુ રોકાશું. પણ મહારાજની વાતના મર્મને કોઈ સમજી શક્યા નહીં. પાછળથી મહારાજ આવ્યા અને ગઢડાને પોતાનું ઘર માનીને કાયમને માટે રહ્યા. એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે એક દિવસ એવો આવવાનો છે, ધર્મદેવનો પરિવાર આ સત્સંગમાં આવશે. કોણ? ઈચ્છારામજી મહારાજ, રામપ્રતાપજી આવશે, એમના દીકરા રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી આ સત્સંગના આચાર્ય થશે. ધર્મનો પરિવાર છે એ આ સત્સંગનો એક ભાગ બનશે, મહારાજ ભવિષ્યવાણી કરે છે. પણ મહારાજની અગમ વાણીને બધા કેવી રીતે સમજી શકે? આ તો આપણે અત્યારે સમજી શકીએ. ઘણી વસ્તુ હાજરીમાં સમજવીને બહુ અઘરી હોય છે. સહજ વાતમાં જે થાય તેનું મહત્વ ઘણું વધે છે. કોઈ પણ વાત સહજ રીતે થાય તો એ વાત બહુ સારી કહેવાય. તમે પ્રેશરથી કરો, ઉજાગરા કરીને કરો, ઉતાવળ કરીને કરો, 5 માણસો ઉપર ધાક ધમકી જમાવીને કામ કરો, એમ પણ થાય.
કામ કરવાની ઘણી બધી રીતો છે, પણ એ કામ શ્રેષ્ઠ ન થાય. એ કામમાં પાછળથી અનેક પ્રકારના ઉત્પાતો થાય, સહજ રીતે થાય, હૃદયથી થાય, ઉત્તમા સહજા અવસ્થા શાસ્ત્રમાં લખ્યું. એ ક્યારે? શ્રીજી મહારાજ કે મેં સમજણ આપી. અમેરિકામાં એવું જ છે ને, બાપ દીકરાને પ્રેશર ન કરે પણ સમજણ આપે છે, તમે જુઓ. એટલે આપણે ઘણી વાર કથામાં વાત કરીએ છીએ કે દીકરાઓને તોછડા શબ્દથી ન બોલાવા, દીકરાઓને ક્યારે પ્રેશર ન કરવું, એના પ્રશ્ન હોય એ સાંભળવા, સાંભળ્યા પછી એને સમજવા પ્રયત્ન કરવા. તમે દીકરાને સમજી શકશો તો દીકરાઓ જરૂર તમને સમજી શકશે. પણ માતા પિતાની મોટી મિસ્ટેક એ હોય છે, હવે તું છોનો મોનો બેસને, તને વધારે ખબર પડે કે અમને વધારે ખબર પડે. આપણા ઇન્ડિયન લોકોમાં આ જ પ્રોબ્લેમ છે ને. સહજ રીતે થાય એટલે કે સમજણ આપીને થાય, પ્રેમથી થાય, પ્રેશરથી નહીં, એ લાંબુ ચાલે, એનું બહુ મોટું મૂલ્ય છે. આવી રીતે શ્રીજી મહારાજે હરિભક્તોને સમજાવ્યા કે તમે બધા ધર્મ પાળવા તૈયાર થશો ત્યારે અમને એમ થશે કે અમારું કાર્ય પતી ગયું, અમારે અવતાર ધર્યાનું પ્રયોજન હતું એ પૂર્ણ થયું. જેતપુર ગામમાં ભાદર નદી કાંઠે પ્રગટ થઈને કહેલો રામાનંદ સ્વામી જે મત હતો, તે મત આજે મેં જાહેર કર્યો. ખબર છે ને, આગળ પ્રસંગ આવ્યો હતો. શ્રીજી મહારાજ જ્યારે જેતપુરમાં પધાર્યા ત્યારે રામાનંદ સ્વામી દર્શન આપ્યા હતા અને રામાનંદ સ્વામી સાથે સંવાદ થયો હતો. શ્રીજી મહારાજ કહે કે એ જગ્યાએ રામાનંદ સ્વામી પ્રગટ થયા હતા, અમને મળ્યા હતા અને સ્વામીએ પણ અમને આ જ વાત કરી હતી. આ અમારી વાત નથી, આ કોની વાત છે? ગુરુદેવ રામાનંદ સ્વામીની વાત છે. એમણે અમને આ વાત આપી છે, અમે એ જ વાત તમને આપીએ છીએ. તમે જો આ વાત ગાંઠે બાંધશો, જીવનમાં ઉતારશો તો સુખ જરૂર મળવાનું. ભાઈરામદાસ સ્વામી આદિ સંતો તે સાંભળીને ખુશ થયા. મયારામ ભટ્ટ આદિ બધા ગ્રહસ્થ ઘણા ખુશ થયા. કહેવા લાગ્યા, અમારે તો અત્યારે ઘણો જ અનુકૂળ અવસર આવ્યો છે. આપ મળ્યા એટલે અમને અનંત લાભ મળ્યો છે. પછીની વાત તો ભલે પછી રહી, તે બધું આપના હાથમાં છે. આપ આ અવસરે પધાર્યા છો તો કોઈ ફેરો ખાલી નહીં જાય. જેટલી બાબત કહેવાય છે તે બધી આપના હાથમાં છે. આપને જે કાર્ય કરવાનું છે તે બાબતમાં અમારે એટલી ચિંતા કરવાની રહેતી નથી. આપ જે જે કાર્ય કરો છો તેને તો અમે આપની દયા જ કહીએ છીએ. જુઓ, મયારામ ભટ્ટ આ બધા કેવા ભગવાનના ભક્તો છે. હાથ જોડ્યા, પ્રભુ તમે અમને મળ્યા છો ને, એ જ અમારા મોટા ભાગ્ય છે. પ્રભુ હવે તમે કહો છો ને એમ જ અમારે કરવું છે, અમારો નિર્ધાર છે. ઘણીવાર વચનામૃતમાં પણ આપણે વાંચીએ છીએ શ્રીજી મહારાજ એક એક હરિભક્તોને ઊભા કરતા, પોતાના પગ પકડાવીને પ્રતિજ્ઞા કરાવતા, સોગંદ ખવડાવતા, અમારા કસમ ખાઈને પ્રતિજ્ઞા કરો કે તમે આજ્ઞા પાળજો, આવી પ્રતિજ્ઞાઓ કરાવતા. બહેનોને પ્રતિજ્ઞાઓ કરાવી છે ઘણીવાર. મહારાજ જેતલપુરમાં હતા, મહારાજની પાસે એક બ્રહ્મરાક્ષસને લઈને લાવવામાં આવ્યો. બ્રહ્મરાક્ષસ હતો એક હરિભક્તના દેહમાં આવેલો, હરિભક્તના દેહમાં આવેલો એ બ્રહ્મરાક્ષસ, બરાબર. એને સભામાં મહારાજે ચપટી વગાડી સ્થિર કરી દીધો. બોલતું કોણ છે? કહેવા લાગ્યો જેવો હતું તેવું. મહારાજ કે તું હરિભક્તના દેહમાં કેમ આવ્યો, બહાર નીકળ ચાલ. અરે પ્રભુ, આ તમારો ભક્ત છે પણ મારે રહેવાની જે જગ્યા હતી, ઝાડ હતું, એ ઝાડને કાપતો હતો. અરે ઝાડને કાપે પણ મારો ભગત હતો એ તે જોયું નહીં? પ્રભુ, ઝાડને કાપતો તો એટલું નહીં, એના ગળામાંથી કંઠી નીકળી ગઈ પછી હું પેઠો. તમારો ભગત હતો ત્યાં સુધી હું નહોતો પેઠો. ઇન્ડિયાની કોર્ટમાં એક લીગલ કેસ હતો દાદા, સત્ય ઘટના છે ભારતની, કે એક માણસે પોલીસને રોડ વચ્ચે એવો મારેલો એટલે પોલીસે કેસ કરેલો. કેસ કર્યો, કેસનો મુદ્દો હતો, સામેવાળા માણસે પણ બહુ સરસ રજૂઆત કરી કોર્ટમાં કે સાહેબ મને માર્યો, આ તો સરકારનું અપમાન કહેવાય. ત્યારે પેલા માણસે રજૂઆત એવી કરી કે આ માણસ અપશબ્દ બોલવા લાગ્યો, તમેને અપશબ્દ બોલવાની છૂટ આપી છે કોર્ટના ન્યાય નિયમ પ્રમાણે. અપશબ્દ બોલ્યો ત્યાં સુધી મને વાંધો નહોતો, એને દંડો ઉપાડ્યો, દંડો મને મારી લીધો ત્યાં સુધી મને વાંધો. મેં એને એમ કહ્યું કે ત્યાં વર્ધી પહેરી છે ને, પોલીસનો ડ્રેસ પહેર્યો છે ને, બેજ છે ને, એટલે શરમ રાખું છું, એકવાર કાઢી નાખ ખબર પડે. એણે વર્ધી ઉતારી નાખી, બેજ એક બાજુ મૂકી દીધો. આટલી નફટાઈ કરીને ગમે તેમ ગાળો બોલવા લાગ્યો. એણે વર્ધી નીચે ઉતારી બેજ કાઢી નાખ્યો. પછી મેં એને એવો પીટ્યો, એવો પીટ્યો, હવે તમે મને કહો મેં પોલીસને માર્યો કે સામાન્ય માણસને માર્યો?
અપમાન સરકારનું મેં નહીં, અપમાનનું સરકારનું તો એણે કર્યું છે, ડ્યુટી ઉપર હતો, કાયદા બહારના પગલાં ભર્યા, સરકારી જે ફોર્મ હતો યુનિફોર્મ એ કાઢી નાખ્યો એણે, આટલા માણસો સાક્ષી છે, પૂછો તમે આવું થયું હતું? સમજો છો ને તમે? ઘણી વાર આપણે મહારાજના કહેવાઈએ છીએ ખરા, પણ મહારાજના પોતાની જાતે મટી પણ જઈએ છીએ, આ જ આપણી ભૂલ છે. જો મહારાજની આજ્ઞામાં રહેશું, મહારાજનો યુનિફોર્મ અને મહારાજની આજ્ઞા આ બે આપણા જીવનમાં હશે, ખાલી તિલક ચાંદલો કરવાનો નથી, તિલક ચાંદલો ઇઝ એ રિમાઇન્ડર, કંઠી ઇઝ એ રિમાઇન્ડર. આપણા ગળામાં કંઠી છે, તિલક ચાંદલો છે, રિમાઇન્ડ કરે છે આપણે કોના છીએ. અમેરિકામાં ઘણા બાળકો નથી પહેરતા, ઘણા સારા હરિભક્તો નથી પહેરતા, એને સ્પોર્ટમાં જવામાં કંઠી જ નડે, બાકી કશું ના નડે, બોલો. આ બ્રહ્મરાક્ષસ હરિભક્તના દેહમાં આવ્યો હતો. મહારાજે કીધું, જો હવે અમારી આજ્ઞા છે, અમારા ભક્તને તું છૂટો કર, તું બીજું કોઈ ઘર ગોતી લે, આ સભામાં તારે ક્યાં જવું છે? તો બ્રહ્મરાક્ષસ ચારે બાજુ જોઈને બોલો, કે પાછળ બહેનો બેઠા છે ને ત્યાં હું જાઉં, તમે કહો તો. મહારાજ કે જા, તું જા. ત્યાં તો બહેનોએ અરે રાટી કરી નાખી, અરે મહારાજ મારી નાખ્યા, અમારે પાસે ક્યાં મોકલો છે આ મુવાને? મહારાજ ક્યાંને દેખાય છે ત્યાં ક્યાંક જગ્યા. પછી તો બહેનો રડવા લાગ્યા. મહારાજે બ્રહ્મરાક્ષસને બદ્રિકાશ્રમમાં મોકલ્યો, પેલા હરિભક્તને ચોખ્ખો કર્યો, અને પછી શ્રીજી મહારાજે બહેનોને બહુ કડક વાત કરી કે તમે ભગવાનના ભક્ત છો, તમારું જીવન જો પવિત્ર નહીં હોય, તમારું જીવન જો ધર્મનિષ્ઠ નહીં હોય, તો અમે તો બ્રહ્મરાક્ષસને એકવાર રોકીશું, પણ આવા તો કંઈક બ્રહ્મરાક્ષસો ફરે છે દુનિયામાં, એ નહીં અટકે. એક એક સ્ત્રી ભક્તોને જેતલપુરમાં મહારાજે બોલાવી, પોતાના પગ પકડાવી અને પ્રતિજ્ઞા કરાવી કે અમે સ્ત્રી ભક્તોના જે ધર્મ છે પાળીશું, પુરુષો પુરુષોના, બહેનો બહેનોના, ત્યાગી સાધુ ત્યાગી સાધુના, અને ગ્રહસ્થ ભક્ત ગ્રહસ્થના ધર્મ પાળે. શ્રીજી મહારાજ એમ કહે છે, એ જ રામાનંદ સ્વામીનો મત હતો, એ જ અમારો મત છે. અમે જીવ પ્રાણી માત્રને સુખ આપવાને માટે આવ્યા છીએ, પણ અમે જેને સુખ આપવા ઈચ્છીએ છીએ એને ખોબો ભરીને સુખ નથી આપતા, જે મારી આજ્ઞા પાળે એને સુખ આપીએ છીએ, અને જે આજ્ઞા લોપે એને અમે સીધી લાકડીને મારતા નથી, તેના કર્મો જેને દુઃખ આપે છે. આવી રીતે મહારાજે સરસ વાત કરી, મહારામ ભટ્ટે હાથ જોડી સ્તુતિ કરી, આપની દયા સિવાય બીજી કોઈ વાત અમે માનતા નથી, અમે તો આપને ભગવાન માનીએ છીએ, તેમાં અમને કોઈ પણ પ્રકારનો સંશય નથી, અને હવે અમને તે અંગે કંઈ ક્લેશ કે શંકા પણ નથી. અમારા તન મન અને પ્રાણ, હે ઘનશ્યામ, આ બધું અમે આપને અર્પણ કરી દીધું છે. પ્રભુ, અમારી પાસે અમે કશું રાખ્યું નથી. તન મન પ્રાણ હમાર હે તુમ્હારે હે ઘનશ્યામ, તન મન પ્રાણ હમાર હે, અમારા તન મન અને પ્રાણ તુમ્હારે હે ઘનશ્યામ, હમારે જીતનો માનીએ તીતનો હે દુઃખધામ. આમાં જેટલું આપણું માનીએ છીએ ને એટલું દુઃખ છે, અને જેટલું ભગવાનનું માનીએ છીએ એટલું સુખ છે. કરતા કોણ છે બોલો? એક ભીખુ દાદા જેવા, ઘનશ્યામ દાદા જેવા દાદા હતા, અને એક સ્વામીજી હતા. એટલે સંતે પૂછ્યું, દાદા આ બધું કોનું છે? અરે સ્વામી, આ તો બધું મહારાજનું કહેવાય. એમ? હા. થોડી વાર વાતો ચૂંટાયેલી, પછી દાદાને પૂછ્યું, દાદા તમારે ઘર કેટલા? દાદા કે ત્રણ ઘર છે, ત્રણ દીકરા માટે ત્રણ કર્યા છે. દાદા તમારા? તો કે હા હા સ્વામી, મારા છે ત્રણ ઘર. તો પછી તમારા કહેવાય કે મહારાજના? ઈ કેમ મહારાજના કહેવાય, એ તો મહારાજ કહેવાય ને. લો, આખી દુનિયા કોની અને ઘર કોના પાછા? ઈ મારા. એટલે પેલા સંતે પાછી ગાડી પાટા પર ચડાવી કે દાદા તમે હમણાં કહેતા હતા કે આ બધું બ્રહ્માંડ ભગવાનનું છે, આમાં કંઈ આપણું નથી, તો પછી આ આ ત્રણ ઘર તમારા કેમ થઈ ગયા? સ્વામી એ વાત સાચી હો. તો ચાલો એક કામ કરો, એ ઘર હવે ભગવાનના, આપણા નહીં. દાદા પાક્કું દિલથી બોલો છો? તો કે હા દિલથી કહું છું, હવે આપણું કશું છે, આ બધું ભગવાનનું જ કહેવાય આમ તો. ફરી વાર સ્વામી થોડી વાર થઈ પછી પૂછ્યું કે દાદા તમારે દીકરા કેટલા? તો કે ત્રણ. દાદા તમારા દીકરા? તો કે હા, એ તો આપણા જ કહેવાય, કઈ ભગવાનના થોડા કહેવાય. સ્વામીએ ફરી વાર કીધું કે તમે હમણાં કહેતા હતા કે આ બધું બ્રહ્માંડ ભગવાનનું છે, એમાં કશું આ તો દીકરા બ્રહ્માંડની અંદર કે દીકરા બ્રહ્માંડની બહાર?
તો ઘી તો બધું અંદર જ છે, તો અંદર જ જો હોય તો તમારું જ ભગવાનનું. હે ઘનશ્યામ દાદા, પેન કોની? અમારા ઘનશ્યામ દાદા કે આ મારી પેન, આ ભીખુ દાદાની પેન. બોલો, આટલો અમારા દાદાનો મીઠો સંવાદ સાંભળવા જેવો હોય. હા મારો, પણ આ તો સમજાવું છું ખાલી, આ જ સમજવાનું. કેટલી સરસ વાત આવી, જુઓ. તન મન પ્રાણ હમાર હે, અમારું તન, અમારું મન અને અમારું પ્રાણ, આ બધું તુમારે હે ઘનશ્યામ, હમારે જીતનો માનીએ, જેટલું આપણું માનીએ છીએ ને, તીતનો હે દુઃખ ધામ. પાછે દાદાને સમજાણું, હા સમય વાત તો સાચી હો, બધું બ્રહ્માંડની અંદર છે, છોકરાએ બ્રહ્માંડની અંદર, ઘર પણ બ્રહ્માંડની અંદર, એટલે એ ભગવાનના છે એમ માનો. સારું સારું દાદા, પછી બધું કીધું કે આ બ્રહ્માંડ તો ભગવાનનું, બ્રહ્માંડની અંદર ઘરે આવી જાય, ગામે આવી જાય, પરિવાર, એટલે બધું એ ભગવાનનું. દાદા દેહ કોનો? સ્વામી એ તો મારો જ કહેવાય ને, પાછું આવ્યું ને, પાછું સમજાયું કે આ દેહ એ આ બ્રહ્માંડની જે માટીમાંથી થયેલો છે ને, માટીમાં પાછું મળી જવાનો છે. પાછું દાદાને સમજાય કે હા એ વાત સાચી હોય, કે આ દેહ પણ હવે આમાં આપણું છે જ ક્યાં દાદા, આ તો આપણે માની લીધું છે, બાકી આ હલે છે કોની ઈચ્છાથી? એની ઈચ્છાથી. અને એ જ્યારે ના પાડી દે, સ્વિચ બંધ કરી દેશે, ત્યારે તો માલિક આપણે કે આ દેહના? બોલો, આ મધુબાપા ઇન્ડિયા ગયા હતા, આખા પરિવારની ઈચ્છા હતી કે હમણાં દાદા આવી જશે, હાલતા ચાલતા હરતા ફરતા દાદા, પણ ભગવાને સ્વિચ પાડી દીધી તો શું થયું? અરે હમણાં હમણાં તો દાદા એટલા બધા વિડીયો દરરોજ આવે છે. આશિત ભગતે મને બતાવ્યો હતો, બેંક ઓફ બરોડાના મેનેજરનો, રાઈટ. બોલો, આમ વાત કરતા કરતા ઢળી પડ્યા, ચાલુ વાતે માણસ ઢળી પડ્યા. આવી ઘટના જોઈને, વિડીયોમાં જોઈને અમને સંતોને વૈરાગ્ય વધી જાય છે કે આ હા હા, ક્યારે મરી જવાનું હે? એ ભૂલે મારે, ભૂલે મારે આવું તન ભાળે, દેશે બાળી રે જીવ ભૂલે માં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ડોન્ટ ફરગેટ, ડોન્ટ ફરગેટ, ભૂલે માં, ભૂલતો નહીં. શું આ શરીર ગમે ત્યારે ગમે ત્યાં પડી જવાનું છે, છે નક્કી કઈ? કેવી ઘટના બોલો, 45 વર્ષ માણસના માણસને સ્ટોર ઉપર અચાનક એટેક, ને સીધો 2 સેકન્ડમાં ધામમાં, 2 સેકન્ડમાં જીવન પૂરું, 45 વર્ષની જિંદગી 2 સેકન્ડમાં પૂરી. આવી ઘટના રોજ સાંભળીએ છીએ, એક્સિડેન્ટમાં મરે, અકસ્માતમાં મરે, રોગથી મરે, દુઃખથી મરે, શૂટિંગમાં મરે, એ તો જુદી વસ્તુ છે, આતંકવાદમાં મરે, હજી એમાં આપણું લોજિક સમજી શકાય કે ચાલો કંઈક કારણ છે. બેઠો હોય માણસ, હેલ્ધી હોય માણસ, વાતો કરતો ને જતો રહે, તો તમે મને કહો આ દેહના માલિક આપણે છે કે બીજો કોઈક છે? કોણ માલિક છે? હવે મનાઈ ગયો કે નહીં? એટલા માટે આમાં કશું આપણું નથી, આપણે આપણું માનીએ છીએ ને, આ આપણી મોટી મૂર્ખામી છે, આ જ મોટું અજ્ઞાન છે. હે મારું મારું કરીને ધન મેળવ્યો રે, કેટલું મારું બોલો. ગોપીચંદ રાજા હતા, 92 લાખ માળવાના ધણી. કેટલા? 92 લાખ માળવાના ધણી રાજા ગોપીચંદ. એણે બધું છોડી સાધુ થઈ ગયા. આ બાજુ રાજા ભર્તૃહરિ, એ પણ બહુ મોટા રાજા, એવા જ મોટા રાજા, એ પણ સાધુ થઈ ગયા. અને એકવાર અચાનક એક ધર્મશાળામાં બંને સાધુઓ રાત્રે આવ્યા, રોકાવા, રાતવાસ કરવા માટે. અને સાંજનો સમય હશે, ખુલ્લી ધર્મશાળા, એક ડોશીમાં ચોકવાળે, અને એમાં પેલા બંને આવ્યા ધર્મશાળામાં, ખીટી એક હતી અને બંને પાસે જોળી હતી, એટલે બંને દોડ્યા, પણ બંને લડવા લાગ્યા, ઝઘડવા લાગ્યા. પેલો કે હું પેલા ખીટી મારી કહેવાય, હા પેલો કે નહીં હું પેલા ખીટી મારી કહેવાય. કોણ બોલે છે? જેણે 92 લાખ માળવા છોડ્યા એ ભર્તૃહરિ અને ગોપીચંદ રાજા ઝઘડો કરે છે. ખીટી મારી, પેલો કે મારી, પેલો કે મારી. આમ બે રાજા સાધુ થયેલા, ત્યાગ કરીને આવેલા, વૈરાગ્ય રૂપ ગ્રહણ કરીને આવેલા, ઝઘડો કરે છે. ત્યારે પેલી વાળતી વાળતી ડોસી બોલી, અરે મુવા બાવલિયાઓ, તમારા કરતા પેલો ભર્તૃહરિ અને ગોપીચંદ સારો, કે અવડા મોટા રજવાડા છોડ્યા, તમે ખીટી નથી છોડી શકતા? તે ગોપીચંદ હતો ને, એના મનમાં શું થયો કે માજીની વાત તો સાચી છે, આટલું મોટું રજવાડું છોડતા ખીટી ના છોડી શકું? એણે કીધું, નહીં નહીં તમારી ખીટી.
પેલા સામે કોણ હતા? ભર્તૃહરિ હતા. એના મનમાં શું થયું કે મેં પણ આટલા બધા રજવાડા છોડ્યા, આ ખીટી ના છોડી શકું? એને કીધું, નહીં આ ખીટી તમારી, બે જોડી નીચે મૂકી, ખીટી ઉપર કોઈ મૂકી જ નહીં. બોલો, ખીટીના પણ માલિક કોણ? આપણું માનીએ છે ને, તન મન પ્રાણ હમાર હે તુમ્હારે હે ઘનશ્યામ, હમારે જીતનો માનીએ તીતનો હે દુઃખધામ. પ્રભુ આ બધું તમારું છે, અમે તમને આપી દીધું, અમે જેટલું એને અમારું માનીએ છીએ ને એટલી જ ઉપાધિ આવવાની, એટલું જ દુઃખ છે. આ મારાપણાનું દુઃખ છે, મમત્વ દુઃખને આપનારું છે. હે જી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું? હું ઘણી વાર કથામાં વાત કરું છું, દુઃખનું મૂળ મમત્વ છે, આસક્તિ છે. સ્નેહ મૂલાની દુઃખાની, દુનિયાનું કોઈ પણ દુઃખ એના અંતિમ કારણમાં કેવળ સ્નેહ એટલે કે આસક્તિ એટલે કે મમત્વ જ કારણ છે, મારાપણાની ભાવના. માની લો આ બધું ભગવાનનું છે, માની લો કરતા એક મહારાજ છે, માની લો એનું ધાર્યું જ થવાનું છે. જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે, ગમગીની નહીં આવે, ઉદાસીનતા નહીં આવે. કારણ કે બોલો, બેંકનો કેશિયર સવારથી સાંજ સુધી બેઠો હોય ને, કોઈ $5,000 લેવા આવે, કોઈ $50,000 લેવા, કોઈ લાખ, એના હાથમાંથી $5,00,000 જતા રહે, તેને ટેન્શન ના થાય, બીપી વધે નહીં. કેમ દાદા? એકદમ સમજી ગયા તમે? એમ સમજીએ છીએ આપણે, વી આર ઓનલી ટ્રસ્ટી, આપણે ટ્રસ્ટી છીએ, ધ્યાન રાખવાનું છે, માલિક નથી. કોઈ $5,00,000 મૂકી જાય તો એને બહુ હરખય ના થઈ જાય, કોઈ $5,00,000 લઈ જાય તો એને શોકય ના થાય. કારણ કે મૂકી ગયા તો એને એમાં આપણે થોડું સુખ આવે તો એ પચાવી નથી શકતા, કેમ કે સુખને આપણે શું માનીએ છીએ? મારે લીધે થયું, એ પણ બહુ મોટી ભૂલ છે. અને થોડી ઉપાધિ આવી તો શું માનીએ છીએ? કે દુનિયા લૂંટાઈ ગઈ. એટલે સુખને દુઃખને આપણે નથી પચાવી શકતા, એનું એક જ કારણ છે, ભગવાનનું કર્તાપણું નથી સ્વીકાર્યું. ભગવાનના બધાના માલિક છે વસ્તુ નથી સ્વીકારી. માનીએ કે ન માનીએ, માલિક તો મહારાજ જ છે. આપણું શું ચાલવાનું? આમ સ્વિચ પાડશે ને, એક સેકન્ડમાં આપણો પરપોટો ફૂટી જવાનો છે. મહારાજ શું વાત છે, બોલો કેવું છે દાદા? પરપોટા જેવું જ છે ને આમ તો? હા, એટલે પરપોટા જેવું જ થયું ને. એટલે તો માલિક કોણ થયા દાદા? આપણે જો માલિક હોય આ દેહના, તો આપણું ધારું થવું જોઈએ ને. તમે જે વસ્તુના માલિક છો, આ પેનના માલિક અત્યારે ઘનશ્યામ દાદા છે, તો ઘનશ્યામ દાદા તમે લખો રામ અને કૃષ્ણ પેન લખે તો તમે પેન ઉપર ખીજાવ કે ના ખીજાવ? તમને લાગે ને પેન ગાંડી થઈ ગઈ છે, ઉઠાય કે ના થાય? તમારી પેન હોય તો તમારું ધારું કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કયો ના કરે તો? સમજી ગયા ને તમે? આટલું સમજવાનું છે. આ દેહ આપણો હોય તો આપણું ધારું થવું જોઈએ, અને આપણું ધારું નથી થતું એનો મતલબ કે આપણો નથી. થઈ ગયું સીધું ગણિત? આત્મા પણ આપણો નથી, આત્મા પણ પરમાત્માનો અંશ છે, એના માલિક પણ ભગવાન છે. આપણે એક વસ્તુના માલિક છીએ. બોલો, કોઈ જવાબ આપશો ફટોફટ? આસિદ ભગત દાદા, શાસ્ત્રમાંથી આ શીખવાનું, કોના માલિક છીએ? આપણે કરેલા કર્મના માલિક આપણે છીએ, એના ભગવાન માલિક નથી થતા, એટલું યાદ રાખજો. એ તો દંડા ઝીકવાના જ, કે તે ધોળા અંધારામાં કર્યા છે ને તો અંજવાળામાં ઝીકશે, બરાબર? સારા કે ખરાબ કર્મનો માલિક જીવ પોતે છે. એટલે કર્મણ્યેવાધિકાર અસ્તે, માણસનો અધિકાર છે, સત્તા ભગવાને આપી છે. કેમાં? કર્મમાં, ફળમાં નહીં. તું જેવા કર્મ કરીશ એનું તું માલિક છે, એ કર્મ પ્રમાણે તને તારા ફળ મળી જશે, એ સિવાયની કશી વસ્તુ જીવની નથી. આવી રીતે મયારામ ભટ્ટે પ્રાર્થના કરી, આપ તો કારણના કારણ પધાર્યા છો, અમને તો એવું દેખાય છે કે આપ જે વાત કરો છો તે બધી સત્ય છે. સર્વે સંતો પણ તે પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા, સત્સંગને માટે આપ જે કરો છો તે સત્સંગના હિતમાં છે, અમારો આત્મા, અમારું શરીર, આમાં કશું અમારું નથી. જુઓ, હા, હમારો જીવ અરુ દેહ હમારે હાથ નહીં હે કોવું, અમારો આત્મા, અમારું શરીર,
તે કોઈ હવે અમારા હાથમાં નથી, આ બધું તમારું છે. તેને જે પોતાનું કહેવું એ મોટો ગુનો છે. દેહને, શરીરને, કે આત્માને, કે વસ્તુને, કે પદાર્થને પોતાનું માનવું એ જ મોટો ગુનો છે, એ જ દુઃખનું કારણ છે. એનું જ નામ આસક્તિ છે. દેહાશક્તિ છે એટલે દેહના સગામાં પણ આસક્તિ થાય છે, એટલે કર્મ, કુકર્મ, પાપકર્મ બધામાં આસક્તિ થાય છે. કેટલી સરસ મજાની વાત. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિએ રામાનંદ સ્વામીનો મત જાહેર કર્યો અને સમસ્ત સત્સંગે તે સ્વીકાર્યો, એ નામે 73મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.